चलो आपणे जे काले प्रश्न मैं भणाव्यो तो ई से जेनो वीडियो सारो नतो तो फरीथी प्रश्न भणीए आपणे ता कालनुं ज लखेलुं छे के परिक्षेपित कला अने परिक्षेपण माध्यम वच्चे छे एनी पारस्परिक प्रक्रियाना स्वभावने आधारे वर्गीकरण कालीनुं आपणे वर्गीकरण करीए छीए तो आ वर्गीकरण छे द्राव्य अने द्रावक एटले के परिक्षेपित कला अने परिक्षेपण माध्यम वच्चे केवो स्वभाव छे आकर्षण अपाकर्षण एने आधारे वर्गीकरण करिए तो बे प्रकार पड़े छे एक द्रव अनुरागी सोल अने एक छे द्रव विरागी सोल। तो द्रव अनुरागी एटले के जेने जेमां द्राव्य अने द्रावक वच्चे प्रेम होय आकर्षण होय स्नेह होय बराबर एने द्रव अनुरागी सोल कहेवाय। तो द्रव अनुरागी नो अर्थ थाय के द्रावक आकर्षित एटले के प्रवाही स्नेही चाहक आकर्षित होय एवो सोल अने द्रव वैरागी एनो अर्थ थाय के द्रावक प्रत्ये अपाकर्षित परिक्षेपण माध्यम प्रत्ये परिक्षित परिक्षेपित कला छे एने वच्चे अपाकर्षण होय वैराग होय धिकार होय नफरत होय एवो सोल। एना एक्जाम्पल एवा सोल क्या क्या छे तो गुंदर जिलेटिन स्टार्च रबर आ बधाई छे ई द्रव अनुरागी सोल छे एना एक्जाम्पल छे। अने द्रव विरागीनी वात करिए तो धातु अने धातुना सल्फाइड धातु क्यों तो सोनू चांदी ने प्लेटिनम अने धातुना सल्फाइड क्यों तो आर्सेनाइड सल्फाइड अने केडमियम सल्फाइड छे ई एना एक्जाम्पल थया। हवे એના પછીનો મુદ્દો છે કે દ્રવ અનુરાગી સોલ છે એ સહેલાઈથી બને સહેલાઈથી બને એટલે કે તમે પરિક્ષેપણ માધ્યમની અંદર પરિક્ષેપિત કલાને નાખીને ખાલી હલાવી દો એટલે બની જાય એમાં કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટની જરૂર પડતી નથી એટલે કે તમે ગુંદરની અંદર પાણી નાખી દો અને પછી હલાવી નાખો એટલે એ બની ગયેલો સોલ એમાં કાંઈ બહુ અઘરું નથી। સ્ટાર્ચ એટલે લોટ ઘઉંનો લોટને પાણીમાં નાખીને હલાવી નાખો જે રગડો બન્યો એ થયો દ્રવ અનુરાગી સોલ બરાબર। જ્યારે અહીંયા દ્રવ વિરાગીની અંદર વાત કરીએ તો એમાં દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે અપાકર્ષણ હોય એટલે પ્રેમથી ભેગા ન થાય જેમ કે આપણે ઉદાહરણ દેવું હોય તો પાણી ને તેલ એ બેને ભેગા થાય નહીં એટલે એના બેને ભેગા કરવા હોય તો એના માટે ટૂંકમાં બહુ મુશ્કેલ હોય તેલ પાણીને ભેગા કરવા તો એના માટે સ્પેશિયલ વિશિષ્ટ પદ્ધતિની જરૂર પડે છે તો વિશિષ્ટ પદ્ધતિ દ્વારા બનાવી શકાય। આ બાજુ વરી પાછો એના પછીનો મુદ્દો કે દ્રવ અનુરાગી સોલ છે એ પરિવર્તનીય સોલ છે। પરિવર્તનીય સોલનો મતલબ થાય કે તમે સોલમાંથી એટલે કે કલીલ દ્રાવણ બોલું કે સોલ બોલું બેનો મતલબ એક જ કે સોલમાંથી તમે પરિક્ષેપણ માધ્યમને દૂર કરી નાખો એટલે કે દ્રાવકને દૂર કરી નાખો બરાબર અને માની લે કે ગુંદર હોય તેમાંથી પાણી ઉડી જાય તો ગઠ્ઠો વધે પણ એ ગઠ્ઠામાં પાછું પાણી નાખો એટલે કે પરિક્ષેપણ માધ્યમ ફરીથી ઉમેરતા વરી પાછું કલીલ દ્રાવણ બને તો એને કહેવાય પરિવર્તનીય સોલ બરાબર। જ્યારે અપરિવર્તનીય સોલ એટલે કે એક વખત પરિક્ષેપણ માધ્યમ છે એ દૂર થઈ જાય એટલે પરિક્ષેપિત કલા છે એનો ગઠ્ઠો વધે અને એ ગઠ્ઠાની અંદર એ પછી એમાં તમે ફરી પાછું પરિક્ષેપણ માધ્યમ ઉમેરો એટલે કે દ્રાવક ઉમેરો તો હલાવો કંઈ થાય જ નહીં ગઠ્ઠો ગઠ્ઠો નહીં જે ઘટનાને સ્કંદન કહેવાય જેના વિશે આપણે ડિટેલમાં પ્રશ્ન આગળ છેલ્લે ભણશું। ટૂંકમાં અપરિવર્તનીય સોલ એક જ વખત બને પછી પાછું બની શકે નહીં સમજણ એટલે આ પરિવર્તનીય સોલ આ અપરિવર્તનીય સોલ અથવા અપ્રતિવર્તીય સોલ એવો શબ્દ પણ વાપરી શકીએ આપણે। આ બાજુનો મુદ્દો કે આ સોલ સોલ્વેશનના કારણે ઘણા સ્થાયી છે આથી તેમને સાચવી રાખવા માટે કોઈ સ્થાયીકારક પદાર્થની જરૂર પડતી નથી સોલ્યુશન થઈ જતું હોય પાણી અંદર વ્યવસ્થિત ઓગળી અને એને પ્રક્રિયા કરી એટલે એને કોઈ જાતનો સ્થાયીકારક પદાર્થની જરૂર નથી ત્યારે અહીંયા સોલ્યુશન થતું નથી એટલે સ્થાયી નથી અને સ્થાયી નથી એટલે એમાં સ્થાયીકારક પદાર્થની જરૂર પડે એ ઉમેરવો પડે કેમ તેલને પાણી ભેગા કરવો હોય તો
દેહ ભેગા થવાના નથી, એના માટે સ્થાયીકારક પદાર્થની જરૂર પડે. બરાબર, તો આનો એક્ઝામ્પલ અહીંયા મુદ્દો છે. અહીંયા સ્કંદન થતું નથી અને અહીંયા છે સ્કંદન થઈ જાય, એટલે આપણે અપરિવર્તન સોલમાં મેં તમને કીધું કે ગઠો થઈ જાય, એ ગઠો પછી ગઠોને ગઠો જ રહ્યો, એટલે એને કહેવાય સ્કંદન થઈ જવું. સમજણ? તો આ પ્રશ્ન છે એ અહીંયા પૂરો થયો. નેક્સ્ટ ત્રીજે વર્ગીકરણ છે કલીલનું, એ પણ આજે આપણે જોઈ લઈએ. એટલે આજે આપણે બે પ્રશ્ન એકારે ભણીએ, કાલનો આજે ભણવો પડ્યો ને, દેખાણો નહીં. એટલે હવે આજે વર્ગીકરણ કરવાનું છે પરિક્ષેપિત અવક્ષેપિત કલાના કણોના પ્રકારને આધારે વર્ગીકરણ. બરોબર, આ બધા શબ્દો યાદ રાખવાના છો. પરિક્ષેપિત કલા અથવા ક્યારેક અવક્ષેપિત કલા એવો શબ્દ પણ વપરાય. એ કલા છે, એ કલાના કણો ના પ્રકાર ને આધારે વર્ગીકરણ. તો આ ત્રીજી વર્ગીકરણ છે એમાં એના પેટા ત્રણ પ્રકાર છે. પહેલું, બરોબર, તો આપણે આગળ જોઈ ગયા ને કે કલીલ કણો છે એની સાઈઝ 1 નેનોમીટરથી માંડી અને 1000 નેનોમીટર સુધીના હોય. બરાબર, એવું આપણે આગળ ભણી ગયા. તો એની ઉપર આધારિત ચર્ચા કરવાની છે. તો પહેલું છે બહુઆણ્વીય કલીલ. જો આમાં ખાલી નામને આધારે તમારે આખું એમાં ડિટેલમાં શું લખવાનું છે એ ખબર પડી જાય. શું શબ્દ છે? બહુઆણ્વીય કલીલ. બરાબર, તો કેટલાક પદાર્થો છે એના કણો નાના હોય, આપણે કીધું ને 1 નેનોમીટરથી 1000 નેનોમીટર. તો શું થાય, તમે એ દ્રાવકની અંદર દ્રાવ્યના કણો નાખો એ રીતના. બરમાણ લે કે આપણી આગળ આ દ્રાવક છે, હવે આ દ્રાવકની અંદર હું દ્રાવ્ય નાખી દઉં, એટલે કે પરિક્ષેપિત કલા નાખી દઉં, તો એ એક એક કણ હોય ને તો એ કેવું દ્રાવણ બનતા હોય? સાચું દ્રાવણ. સમજાય ને? એટલે કે એના કણો 1 નેનોમીટર કરતાં નાના હોય. એટલે થતું શું હોય, નામ જ કીધું ને કે એનું ઝુમખું બને. આવા એક એક અણુ કે પરમાણુ કે જે કણ હોય એનો, એ કણો છે એ વિપુલ પ્રમાણમાં ભેગા થાય. તમે જો એમ શબ્દ એવો વાપરે કે પરિક્ષેપણ માધ્યમમાં છે પરિક્ષેપિત કલાને વિલયન કરવામાં, વિલયન એટલે ઓગાળવું. બરોબર, તો શું થશે કે એનું ઝુમખું બને. ઝુમખુંને બદલે શબ્દ વપરાશે સમુચ્ય. શું શબ્દ વપરાશે? સમુચ્ય. એટલે આપણે યાદ રાખવાનું છે ઝુમખું, યાદ રાખજો. સમુચ્ય માટે આપણે શબ્દ યાદ રાખવાનો છે ઝુમખું. બરાબર, તો થશે શું કે સમુચ્ય ભેગા થઈ, એકલો એક પરમાણુ દ્રાવ્ય જે નાખશું એનો એક કણ હોય ને તો એની સાઈઝ નાની હોય, પણ એનું ઝુમખું બને. હે, ક્યારેક 100નું ઝુમખું બને, ક્યારેક 1000નું ઝુમખું બને, ક્યારેક 1500 ભેગા થાય ત્યારે એનો એ 1500 કણ ભેગા થાય ત્યારે એની સાઈઝ 1 નેનોમીટર ને 1000 નેનોમીટરની વચ્ચે આવતી હોય. તો એ સમુચ્ય ભેગા થાય અને એવી સ્પીસીસ તૈયાર કરે, એવો અણુ તૈયાર કરે, એવડું કદ તૈયાર કરે કે જેની સાઈઝ 1 થી 1000 નેનોમીટર થઈ. તો આ જે સ્પીસીસ તૈયાર થઈ, એટલે કે આવી જાતની રચના, સ્પીસીસ એટલે રચના, એને કહેવામાં આવે છે બહુઆણ્વીય કલીલ. કે આવો જે પરિક્ષેપિત કલા હોય એનો એક કણ છે એની સાઈઝ 1 નેનોમીટર કરતાં નાની હોય, પણ એને તમે જેવો પરિક્ષેપણ માધ્યમની અંદર વિલયન કરવામાં ઓગાળવામાં આવે એટલે એના અણુઓનું ઝુમખું તૈયાર થાય, સમુચ્ય ભેગા થાય અને એવડી સાઈઝ કરે કે જે 1 નેનોમીટરથી 1000 નેનોમીટરની વચ્ચે હોય, તો આ રચના, આ સ્પીસીઝને કહેવામાં આવે છે બહુઆણ્વીય કલીલ. રેડી? હવે આના એક્ઝામ્પલ આપણે દઈએ તો છે ગોલ્ડનો સોલ, સોનું. બરોબર, તો સોલ છે એમાં સોનાના, એમ કહેવાય ને કે 1000 જેટલા સોનાના પરમાણુ ભેગા થઈ અને એ કલીલ કણ બનાવે.
એટલે ઈ જે કહેવાય બહુવર્ણ્ય કલી, બરોબર. એવી રીતના બીજું એક્ઝામ્પલ છે, ઈ છે સલ્ફરનો સોલ, S8 પરમાણુ. તો આ છે, એમાં પણ આવા S8 પરમાણુ છે, S8 અણુ, એ હજારો જેટલા ભેગા થાય ત્યારે, S8ના હજારો પરમાણુ ભેગા થાય ત્યારે સમુચ્ચય ભેગા થાય અને કલીલ કણની હદમાં આવે. સમજણ રેડી? અને આ બહુવાળીય કલીલ છે ને, એ મોટાભાગે આ કલીલ કણો લાયોફિલિક પ્રકારના હોય, બરોબર. કયા પ્રકારના હોય? લાયોફિલિક, ઇંગ્લિશ શબ્દ હોય, બરોબર. ફિલિક, ફિલિંગ્સ, બરોબર. ફિલિંગ્સ પ્રેમ, આકર્ષણ, ચાહક, સ્નેહ. એટલે આ દ્રવ અનુરાગી સોલનો અંગ્રેજી શબ્દ હોય, બરોબર, લાયોફિલિક, બરોબર. તો લાયોફિલિક પ્રકારના હોય છે, અને એમાં ટૂંકમાં વાંડરવાલ્સ પ્રકારનું આકર્ષણ પડે. બહુ એટલું બધું આકર્ષણ હોય વાંડરવાલ્સ પ્રકારનું. સમજણ? તો વાંડરવાલ્સ પ્રકારનું એમાં આકર્ષણ હોય. તો આ પહેલો પ્રકાર પૂરો થયો. બીજો છે, એનું નામ છે વિરાટ આણ્વીય કલીલ. જો ઓલું બહુઆણ્વીય હતું, આને કહેવામાં આવે છે વિરાટ આણ્વીય કલીલ. તો કેટલાક કણો એવા હોય કે જેની સાઈઝ જ વિરાટ, ખૂબ જ મોટી હોય, એને ખાલી તમે યોગ્ય દ્રાવકમાં વિલયન કરો, બરાબર, એટલે ગોગાળો, એટલે એ કલીલમય કદના ગાળામાં જ બનતા હોય. તાવી પ્રણાલીને વિરાટ આણ્વીય પ્રણાલી કહેવાય. હે, તમે આવી રીતના આ માની લ્યો કે આપણે એક દ્રાવક હતું અને એમાં તેમાં દ્રાવ્ય એટલે કે પરિક્ષેપિત અવક્ષેપિત કલા એડ કરો, એટલે સીધા એના કણોની સાઈઝ કેવડી હોય, તો 1 નેનોમીટરથી 1000 નેનોમીટર નહીં, એટલે કે તમે એટલા બધા વિરાટણો હોય કે તમે ખાલી વિલયન કરો પરિક્ષેપણ માધ્યમની અંદર, કે તરત જ એ આખી પ્રણાલી કલીલ સોલ તૈયાર થઈ જાય, તો એને કહેવામાં આવે છે વિરાટ આણ્વીય કલીલ, બરાબર. તો આવા જે વિરાટ આણ્વીય કલીલ છે એને બનાવવાની બે રીત છે, બરાબર. આવા કલીલો બે રીતના ટૂંકમાં કહી શકીએ, બે જાતના છે. એક કુદરતી કલીલો આવા, કુદરતી કલીલો. તો કુદરતમાં ઉદ્ભવતા વિરાટ અણુઓની વાત કરીએ આપણે, એના એક્ઝામ્પલ આપીએ તો સ્ટાર્ચ, બરાબર. સ્ટાર્ચ તમને વાત કરીએ આપણે કે સ્ટાર્ચનો અણુ, એટલે સ્ટાર્ચનો એક અણુ આપણે ભણશું, જૈવિક પોલિમર નામનો એક, જૈવિક અણુઓ નામનો એક ચેપ્ટર છે, આપણે છેલ્લે આવશે બીજા ભાગમાં, તેમાં આપણે ડિટેલમાં ભણશું કે સ્ટાર્ચની અંદર ગ્લુકોઝ છે અને હજારો જેટલા અણુ હોય ને, ત્યારે એ સ્ટાર્ચનો એક અણુ બને. સમજાણું? તો સ્ટાર્ચ સેલ્યુલોઝ એના કરતાં મોટું, બરોબર. તેમાં ગ્લુકોઝના 1800-2000 કે 3000 જેટલા અણુઓ ભેગા થતા હોય ત્યારે સ્ટાર્ચનું એક અણુ બનતા હોય, બરોબર. તો સેલ્યુલોઝ, પ્રોટીન, ઉત્સેચકો, બરોબર, જિલેટીન, આ બધા છે એ કુદરતી વિરાટ આણ્વીય કલીલો છે. બધા પોલિમર પદાર્થો છે પણ કેવા કુદરતી. અને આ જ વસ્તુ માનવ સર્જિત પોલિમર પદાર્થો, તો માનવ સર્જિત કલીલો. તો માનવ સર્જિત કલીલો એ પણ આપણે પોલિમર નામનું એ ચેપ્ટર ભણશું. એક જૈવિક પોલિમર એટલે જૈવિક અણુઓ, અને એક માનવ સર્જિત એટલે કે પોલિમર પદાર્થ નામનું ચેપ્ટર પણ ભણવાનું છે. તેમાં આ બધા નામ આવશે માનવ સર્જિતમાં, પોલિથીન, નાયલોન, પોલિસ્ટાયરીન, બરોબર. આ બધા ટૂંકમાં સંશ્લેષિત રબર, આ બધા એક્ઝામ્પલ છે એ માનવ સર્જિત વિરાટ આણ્વીય કલીલના થઈ ગયા. આ બીજો પ્રકાર પૂરો.
આજે વિરાટ આણ્વીય કલીની લાક્ષણિકતા વિશે પણ આપણે થોડી ચર્ચા કરી નાખીએ. વિરાટ આણ્વીય કલીની લાક્ષણિકતા કે આ ઘણા સ્થાયી હોય, બરોબર, ઘણી બાબતોમાં એના લક્ષણો છે એ સાચા દ્રાવણને મળતા આવે છે. મુખ્યત્વે એ પોલિમર પદાર્થ છે. પોલી એટલે ઘણા, ને મર એટલે અણુ, ઘણા બધા અણુઓ ભેગા થાય એટલે પોલિમર. એને આણ્વીય દળ ઘણા ઊંચા હોય, કારણ કે ગ્લુકોઝના એટલા અણુ ભેગા થાય, આણ્વીય દળ કેવું થાય. અને મોટાભાગે આ બધા લાયોફોબિક હોય. કેવા? લાયોફોબિક એટલે કે દ્રવ વૈરાગી હોય. તો આ થઈ ગયા વિરાટ આણ્વીય કલીલ છે એની લાક્ષણિકતા. છેલ્લો ત્રીજો પ્રકાર એટલે કલીલનું વર્ગીકરણ આપણે પૂરું, અને ઈ છે સમુચિત કલીલ. સમુચિત કલીલ, બરોબર. તો એને મિસેલ રચના પણ કહેવાય. મિસેલ આ બેમાં આપણે વાત કરીએ, આ બહુઆણ્વીય કલીલ અને સમુચિત કલીલ, એ બેમાં ડિફરન્સ શું છે એ તમને સમજાવ. કે અહીંયા હજારો જેટલા કણો ભેગા થતા હતા ત્યારે બહુઆણ્વીય કલીલ થાય, અને હોની આસપાસ જેટલા ભેગા થાય એ સોનું ઝુમખું બને ને તો સમુચિત કલીલ કહેવાય. એટલું યાદ રાખવાનું. સમજાણું? તો કેટલાક પદાર્થો કે જે તેમની નિમ્ન સાંદ્રતા એ સામાન્ય પ્રબળ વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે, આની લાક્ષણિકતા પણ આરાર ભણતા જઈ, કે ઓછી સાંદ્રતાએ એ સામાન્ય પ્રબળ વિદ્યુત વિભાજ્ય તેમ વર્તે. સામાન્ય પ્રબળ વિદ્યુત વિભાજ્યની જેમ વર્તે, બરાબર. પણ તમે ઊંચી સાંદ્રતા લઈ જાઓ, ઊંચી સાંદ્રતા એટલે એ સમુચ્ય ભેગા થાય, ઝુમકું બને ઊંચી સાંદ્રતાએ, અને કલીલમય કણ તરીકે એનું વર્તન દેખાડવા માંડે, બરાબર. અને એ જે રચના થાય ઊંચી સાંદ્રતાએ એટલે એને કહેવાય મિસેલ રચના. ટૂંકમાં એ નીચી સાંદ્રતા હોય તો કાંઈ ન હોય, નોર્મલ પદાર્થની જેમ વર્તે, પણ ઊંચી સાંદ્રતા એ થાય મિસેલની રચના. સમજાણું? તો ક્રિટિકલ મિસેલ કોન્સન્ટ્રેશન, એ જે સાંદ્રતા છે ઊંચી સાંદ્રતા એને કહેવાય CMC, ક્રિટિકલ મિસેલ કોન્સન્ટ્રેશન. ઊંચી સાંદ્રતા એ જ આ સમુચ્ય બનશે આ જાતના કલીલ, બરાબર. તો મિસેલની રચના આપણે કીધું એ પ્રમાણે ખાસ ઊંચી સાંદ્રતા જ થાય, નીચી સાંદ્રતા એટલે કે સાંદ્રતા ઓછી જ થાય નહીં. આપણે કંઈક કપડાં ધોતા હોય તો હાબુ છે એ એક ને એક જગ્યાએ ગહ્યા રાખવો પડે. અમુક ઊંચી સાંદ્રતા થાય તો જ ડાઘો જાય, પણ હાબુ તમે એક બે વખત આમ કપડાં મડાડીને પછી હલાવી ના કાઢી નાખો તો એ કાંઈ અસર ન થાય. હું કામ છું કે મિસેલ ન બને એટલે તમને દમમાં મેં કપડાં ધોતા શીખવાડ્યા હતા. સે બીજું ઊંચી સાંદ્રતા જોઈએ એટલે હાબુ ગહ્યા રાખવો પડે તો મિસેલની રચના થાય, એટલે ઊંચી સાંદ્રતા જરૂરી છે, બરોબર. મિસેલની રચના અમુક ખાસ તાપમાન કરતાં ઊંચા તાપમાને છે ત્યારે જ બને, જેને ક્રાફ્ટ તાપમાન કહેવાય. સાંદ્રતા છે એને CMC એમ ક્રાફ્ટ તાપમાન TK, બરાબર. તો આ ઊંચા તાપમાને, ખાસ ઊંચા તાપમાને એટલે તમને ખબર કપડાં ધોઈએ આપણે તો ગરમ પાણીમાં ક્યારેક આપણે બોરો આપણે બહુ મળ્યા હોય ને, તે ક્રાફ્ટ તાપમાન કહેવાય. કેવું તાપમાન કહેવાય? ક્રાફ્ટ તાપમાન. રેડી? આવા કલીલો છે અને મંદન કરતાં વળી પાછા એ આયનોમાં રૂપાંતર થઈ જાય અને પ્રબળ વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તી જાય. સાંદ્રતા ઊંચી હોય તો ચાલશે, નીચી સાંદ્રતા એ વળી પાછા સામાન્ય વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તી, બરાબર. મોટેભાગે આ બધા છે એ પૃષ્ઠ સક્રિય પદાર્થો એટલે હાબુ ને ડિટર્જન્ટ, પૃષ્ઠ સક્રિય પદાર્થો છે. પૃષ્ઠ એટલે સપાટી, સપાટી પ્રત્યે કપડાની સપાટી પ્રત્યે સક્રિય હોય તો પૃષ્ઠ સક્રિય પદાર્થો. એક્ઝામ્પલમાં તમારે લખવું હોય તો લખી શકો સાબુ અને ડિટર્જન્ટ છે. એ આ બધાય સમુચિત કલીલમાં મિસેલ રચનાવાળા આવે, બરાબર. તો જે આ CMCની વાત કરું છું, ક્રિટિકલ મિસેલ સાંદ્રતા CMC માટે, બરાબર, આ સાબુ માટે, તો સાબુ માટે CMCની વેલ્યુ છે
એ છે 10^-4 થી માંડી અને 10^-3 મોલલ, બરાબર. આટલા મોલર સાંદ્રતા હોય એટલી ઊંચી સાંદ્રતા, ત્યારે જ આ વસ્તુ થાય, બરાબર. આ જે અણુઓ હોય જે સમુચિત કલી, એમાં બે જાતના ભાગ હોય. એમાં દ્રવ અનુરાગી ભાગ પણ હોય ને દ્રવ વૈરાગી ભાગ પણ હોય, બરાબર. લાયોફિલિક અને લાયોફોબિક બે ભાગ હોય. લાયોફિલિક અને લાયોફોબિક બંને ભાગ હોય, જે આપણે સબુમાં ચર્ચા કરશું આવી, બરાબર. તો ક્રાફ્ટ તાપમાનથી નીચા તાપમાને કે ઊંચા તાપમાને મિસેલ રચના વેરવિખેર થઈ જાય, એટલે ક્રાફ્ટ તાપમાન ઇમ્પોર્ટન્ટ છે. પછી એનાથી વધુ નીચું કે વધુ ઊંચું તાપમાન હોય તો આ વસ્તુ વેરવિખેર થઈ જાય, બરાબર. તો આ આપણે જે ચર્ચા કરી સાબુ ડિટર્જન્ટની, એમાં બે ભાગ હોય ને એ બધી ચર્ચા આપણે હવે કાલે કરશું. અને પેપર છે એ વળી પાછું તમને હું બતાવી દઉં. આ આપણું આજનું વરીથી પેપર લખજો. બરાબર, હવે હુંચું જોઈએ. આ પ્રશ્ન પહેલો છે, બોલી જાઉં એટલે તમને સાંભળીને એ પ્રશ્ન લખી ગયો. એક માર્કવાળો પહેલો પ્રશ્ન છે, એક માર્કવાળા 5 છે. પહેલો પ્રશ્ન છે, આંતરાલીય ઘન દ્રાવણ તથા એનું ઉદાહરણ આપો. બીજો પ્રશ્ન છે, એનોક્સિયા બીમારીનું લક્ષણ જણાવો. ત્રીજો પ્રશ્ન છે, એજીઓટ્રોપ એટલે શું. ચોથો પ્રશ્ન છે, અર્ધગામ્ય પડદાના છે અર્ધપારગમ્ય પડદાના બે ઉદાહરણ આપો. અને પાંચમો પ્રશ્ન એક માર્કો છે, બોઇલ વોન્ટોફનો ખાલી નિયમ લખો. પ્રશ્ન બીજો છે, એમાં બબે માર્કવાળા 3 છે. એમાં આપણે પેલું છે તફાવત આપો, અલ્પ અભિસારી અને અતિ અભિસારી દ્રાવણો સમજાવો, એટલે બિન તફાવત. પછી બીજો પ્રશ્ન છે, હેનરીનો નિયમ સમજાવો. એમાં પછી આપણે એની મર્યાદા અને ઉપયોગ નથી લખવાનો, ખાલી હેનરીનો નિયમ છે એ ગ્રાફ દોરીને સમજાવવાનો છે. ત્રીજો પ્રશ્ન છે, 30% દળથી બેન્ઝીન ધરાવતા કાર્બન ટેટ્રાક્લોરાઇડના દ્રાવણમાં બેન્ઝીનના મોલ અંશ ગણો. અને પ્રશ્ન નંબર 3 વિસ્તારથી જવાબ આપો, તંતન માર્કવાળા છે એ 3 છે, કે રાઉલ્ટના નિયમ પરથી દ્રાવ્યનું મોલર દળ શોધવા માટેનું સૂત્ર, બરાબર, સાપેક્ષ પાસ દબાણવાળું ઈસ તારવવાનું છે. બીજો પ્રશ્ન છે, અસામાન્ય મોલર દળ અને વોન્ટ ઓફ ઓવ્યોની આપણે ચર્ચા કરવાની છે. અને ત્રીજો છે એ દાખલો છે કે 750 મિલીલીટર દ્રાવણો પાણીનું ઉત્કલન બિંદુ 99.63°C છે તો 500 ગ્રામ પાણીમાં કેટલો સુક્રોઝ ઉમેરો જોઈએ કે જેથી તે 100°C તાપમાને ઉકળે. પાણી માટે KBની કિંમત 0.52 K/kg પ્રતિ મોલ છે અને સુક્રોઝનું અણુસૂત્ર C12H22O11 છે. કાર્બનના પરમાણુ દર 12, હાઇડ્રોજનનો 1, ઓક્સિજનનો 16, બરાબર. બેસ્ટ ઓફ લક. આ આખું પેપર આજે તો દેખાય ને બધાને, બરાબર, જોઈ લ્યો આખો પેપર અને બોલી પણ ગયો છો. રેડી જો રાખું છું એટલે એટલી સેકન્ડ કે તમને બધું દેખાઈ જાય. રેડી.